નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારા યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે, સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે જે આગાહીમાં આપણે જણાવ્યું હતું તે તદ્દન ખોટી પડી હતી અને આમ જોવા જઈએ તો તમામ જે આગાહીકાર મિત્રોએ ગઈકાલે આગાહી આપી હતી તેમાં જે લેટેસ્ટ વેધર મોડેલના અભ્યાસ પ્રમાણે આગાહી આપતા હોય છે, પરંતુ 12 કલાકની અંદર બધા જ વેધર મોડેલો છે તેમાં એક પ્રકારનો ડ્રાસ્ટિક ફેરફાર જોવા મળ્યો હતો અને આના પરિણામે જે વેધર મોડેલો હતા તે ફરી ગયા હતા. સિસ્ટમ જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગો ઉપર રહેવાની હતી તે અરબી સમુદ્રમાં વહી ગઈ હતી અને અરબી સમુદ્રમાં જઈને ઝડપથી નબળી પણ પડી હતી અને જે ટ્રફ હોય સૌરાષ્ટ્ર પરથી અને ગુજરાતના ભાગો પરથી પસાર થતો હતો તે પણ સીધો અરબી સમુદ્રમાં વહી ગયો હતો, જેના પરિણામે વરસાદની ગતિવિધિ એકંદરે ઘટી ગઈ હતી અને એકંદરે ગઈકાલે વરસાદનો સંપૂર્ણપણે વિરામ જોવા મળ્યો હતો તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. પરંતુ સિસ્ટમ અત્યારે જે અરબી સમુદ્રમાં છે તે નબળી પડી છે, પરંતુ ધીમી ગતિએ ઉપર આવી છે અને હાલ સૌરાષ્ટ્રના કાંઠા નજીક તેનો ટ્રફ લંબાઈ રહ્યો છે અને એક સીએ ઝોન છે તેનો જે ટ્રફ છે તે પણ જે આજે ગુજરાતના ભાગોમાંથી પડશે, એટલે ગઈકાલે વરસાદની ગતિવિધિ ઓછી રહી હતી અને આનું મુખ્ય કારણ સિસ્ટમ જે અરબી સમુદ્રમાં ગઈ હતી તે રહ્યું હતું અને આપણે જે ભારે વરસાદની શક્યતાઓ હતી તે આ જે સિસ્ટમ અરબી સમુદ્રમાં વહી જતા એક પ્રકારે આપણે જે સારા વરસાદના રાઉન્ડની ધારણા હતી તે એકંદરે ખોટી પડી હતી. તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તે વિશેની માહિતી જોઈએ તે પહેલા હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે તે જોઈ લઈએ. તો મિત્રો, ખાસ કરીને ચોમાસુ દરી પોતાની જે નોર્મલ પોઝિશનથી હજી પણ દક્ષિણે જોવા મળી રહી છે અને ચોમાસુ દરીનો પશ્ચિમ છેડો છે તે રાજસ્થાનના જેસલમેરથી પસાર થઈ રહ્યું છે, ત્યારબાદ કોટા સગર પેન્દ્રા રોડ થઈ અને પુરીના ભાગો પરથી તેને બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ દરી જઈ રહી છે. તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા નજીક જોવા મળી રહ્યું છે, ઓફશોર ટ્રફ છે તે દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરાલાના ભાગો સુધી જોવા મળી રહ્યો છે. તો આ સક્રિય સિસ્ટમોની સ્થિતિ છે. તો આજે સિસ્ટમ થોડી વધુ ઉપર આવતા ફરીથી વાતાવરણમાં બદલાવ પણ જોવા મળ્યો છે, ત્યારે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ રહેશે. એકંદરે જામનગર જિલ્લો છે, દ્વારકા, રાજકોટ જિલ્લો, પોરબંદર જિલ્લો, જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારમાં જોવા મળશે, જ્યારે બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. બપોર બાદ વરસાદના વિસ્તારમાં થોડો વધારો જોવા મળે તો બાકીના જે જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના તેમાં પણ થોડી ગતિવિધિ વધી શકે અને જો થોડું ઉપર જે ટ્રફ છે તે લંબાય તો બીજા જે જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના તેમાં પણ સારો વરસાદનો લાભ મળી શકે. સૌરાષ્ટ્રના બાદ હવે દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં એકંદરે છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ રહેશે, અમુક સીમિત વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના રહે તો એકંદરે દક્ષિણ ગુજરાત માટે તે પ્રકારની સ્થિતિ રહેશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે જ વરસાદની ગતિવિધિ રહેશે, પરંતુ જો ટ્રફ છે તે સૌરાષ્ટ્રના ભાગો પરથી પસાર થઈ અને મધ્ય ગુજરાતના ભાગો પરથી પસાર થાય તો મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ આજુબાજુ પણ થોડી સંભાવનાઓ રહે અને ત્યાં પણ હળવો મધ્યમ વરસાદ જો ટ્રફ તે વિસ્તારમાંથી પસાર થાય તો પડી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તે પ્રમાણે વરસાદી ઝાપટા રૂપી વરસાદનો દોર યથાવત રહેશે અને બોર્ડર કાંઠા વિસ્તારમાં બપોર બાદ સંભાવનાઓ ગણી શકાય બનાસકાંઠા, સાબરકાંઠા, અંબાજી, પાલનપુર, અરવલ્લી આજુબાજુના ભાગોમાં, જ્યારે બાકીના ભાગોમાં સામાન્ય ઝાપટા પડે. તો કચ્છના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રની જેમ દરિયાઈ પટ્ટીના જે જિલ્લાઓ છે તેમાં સારી રહેવાની સંભાવના છે, જેમાં ગાંધીનામ, અંજાર, ભુજ, મુંદ્રાથી નલિયા અને લખપત આજુબાજુના વિસ્તારો સુધી ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળી શકે છે, બાકીના વિસ્તારમાં સામાન્ય ઝાપટાનું જોર જોવા મળે. તો એકંદરે વરસાદનો રાઉન્ડ ભલે નબળો પડ્યો છે, પરંતુ વરસાદની ગતિવિધિ છે તે બંધ થવાની નથી, એકંદરે સતત વધઘટ સાથે વરસાદની ગતિવિધિ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. અમુક દિવસે વરસાદની ગતિવિધિ ઓછી હોય તો અમુક દિવસે સારી વરસાદની ગતિવિધિ હોય, અમુક વિસ્તારમાં સારો વરસાદ પણ અમુક દિવસે જોવા મળી જાય તે પ્રકારની સ્થિતિ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. એટલે ખેડૂત મિત્રોએ હાલ કોઈ મૂંઝાવા જેવું નથી, સતત જુલાઈ એન્ડ સુધી આ પ્રકારની સ્થિતિ રહે તે પ્રકારનું અનુમાન છે. અત્યારે જે સિસ્ટમ થોડી નીચે આવી એને પરિણામે જે વરસાદની રાઉન્ડમાં જે પ્રકારની શક્યતાઓ હતી તેમાં મોટો ફેરફાર થઈ ગયો છે. તો એક પ્રકારે સિસ્ટમે એક પ્રકારનો મોટો ખેલ કરી દીધો છે અને 12 કલાકની અંદર તમામ મોડેલો છે તે ફરી ગયા, જે પ્રકારની સ્થિતિ બતાવતા હતા તેમાંથી મોટો ફેરફાર થઈ ગયો.